नमस्कार। किचन आर्ट चैनल में आप सबनो हार्दिक स्वागत है। कहवाय छे के मीठी वाणी अने मीठी वानगी बधाने ज भावे, अने एमां पण श्रावण महीनो तो आवी ज रह्यो छे एटले फराळी आइटम अने एमां पण मीठी आइटम बधाने ज भावे। तो चालो आजे आपणे शुरुआत करिए राजगरा लोटना शीरा थी। राजगरा लोटनो शीरो तो तमे बधाए घणो खाधो हशे, पण एकवार मारी रीते तो बनावी जुओ, पछी जुओ केटलो भावे छे, चटाकेदार बनशे। तो चालो शुरुआत करिए। पहला आपणे माप जोई लईए। अर्धो बाउल राजगरानो लोट, अर्धो बाउल घी अने अर्धो बाउल ખાંડ। જેને સરસ માપ યાદ જ ન રાખવું પડે, ત્રણે ત્રણ વસ્તુ અડધો અડધો બાઉલ। તો સૌથી પહેલાં આપણે કડાઈમાં ઘી નાખશું। હવે લોટ નાખશું। સૌથી પહેલા ઘી અને લોટને આપણે શેકશું। હું તમને એક ટ્રીક અને ટિપ્સ આપીશ કે લોટ શેકાયેલો ક્યારે કેવા છે। એની બે નિશાની છે। એક, લોટ જ્યારે ગુલાબી રંગનો થઈ જાય ત્યારે, બીજું એમાંથી સુગંધ આવવા માંડે ત્યારે, અને ત્રીજું અને સૌથી અગત્યનું કે અત્યારે તમને લોટ જે રીતે શેકાતો દેખાય છે એ લોટ જ્યારે શેકાઈ જશે ત્યારે એકદમ હલકો થઈ જશે, ત્યારે સમજવાનું કે લોટ શેકાઈ ગયો। અને હા, આને ગેસ ઉપર રહેવા નહીં દેવાનો, સતત હલાવતા રહેવાનો, કારણ કે જો રહેવા દઈએ તો લોટને નીચે બળતા વાર નહીં લાગે, અને બળેલા લોટની સુગંધ તો તમને ખબર જ છે, પછી બધી મહેનત પાણીમાં જાય અને શીરો ભાવે નહીં। તો આને સતત હલાવતા રહેવાનું। અને હા, ગેસ જરાક પણ ફાસ્ટ નહીં રાખતા, એકદમ ધીમા તાપે શાંતિથી શેકવાનું, ઉતાવળ તો જરાય નથી કરવાની। ધીમે ધીમે લોટ શેકાય છે, એની સુગંધ તો આવવા માંડી છે। હવે આપણે જોઈશું, હમણાં એ ગુલાબી રંગનો પણ થઈ જશે અને સાવ હલકો હલકો પણ થઈ જશે, અને છે ને જેવો એ હલકો પડવા માંડે એટલે એમાં આપણે ગરમ દૂધ નાખવાનું છે, અને દૂધ તો મેં પહેલેથી ગરમ કરી જ રાખ્યું છે, તો એમાં ગરમ દૂધ નાખશું। અને હા, રાજગરાનો લોટ બે રીતે બને છે, દૂધથી પણ અને પાણીથી પણ। પણ મને તો હંમેશા શીરો તો દૂધવાળો જ ભાવે, એટલે હું તો રાજગરાના લોટનો શીરો દૂધમાં જ બનાવું છું। જુઓ, લોટ હલકો પડવા માંડ્યો ને, હમણાં થોડો ગુલાબી રંગનો થઈ જશે, અને એ થઈ જાય એટલે આપણે એમાં દૂધ નાખશું। જુઓ, પહેલાં કરતાં લોટ એકદમ હલકો થઈ ગયો છે અને એનો રંગ પણ ફરવા લાગ્યો છે। તો ચાલો હવે આપણે મોડું નથી કરવું, આમાં આપણે દૂધ નાખી દઈશું। જુઓ, આવો લોટ થઈ જાય એટલે સમજી લેવાનું કે હવે આ શેકાઈ ગયો છે, થોડો કલર પણ બદલાઈ ગયો છે ને, તો હવે આપણે એમાં દૂધ નાખીશું। દૂધ નાખ્યા પછી આમાં જ્યારે અડધું દૂધ બળી રહે એટલે આપણે એમાં ખાંડ નાખીશું। બસ, હવે આપણે એમાં ખાંડ નાખશું। અને હવે
શીરો ક્યારે થઈ ગયો એ કેવી રીતે ખબર પડશે? શું ખાંડ નાખી એટલે થઈ ગયો? ના ના, હવે આમાંથી ઘી છૂટું પડશે. ઘી છૂટું પડે અને તાવીથાથી શીરો છૂટવા માંડે એટલે સમજી જવાનું કે શીરો બની ગયો છે. ત્યાં સુધી સતત હલાવતા રહેજો. મને આમાં થોડું ઘી ઓછું લાગે છે એટલે હું ઘી નાખીશ, કારણ કે ઘી ઓછું હોય તો પછી શીરો કેવો દેખાય અને ભાવે પણ નહીં. પણ થોડુંક ઓછું છે એટલે હું 2 ચમચી જેટલું ઘી નાખીશ. જો કડાઈથી શીરો છૂટવા માંડ્યો ને, અને તાવી થતી પણ. મીઠો મીઠો શીરો હવે તમારી સમક્ષ તૈયાર છે. હવે આને આપણે સર્વ કરશું. જો ઘી છૂટવા માંડ્યું ને બાજુમાંથી, અને શીરો પણ કડાઈ છોડવા માંડ્યો છે. છે ને સૌથી સહેલી રીત? ચાલો હવે આપણે એને સર્વ કરશું. તો રાજગરાનો શીરો આપની સમક્ષ તૈયાર છે. અને હા, આવી જ નવી નવી ફરાળી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને ખબર છે ને કે બટન તો દબાવવું જ પડશે, તો જ તમારી સામે અમારી નવી નવી વાનગીઓ તરત હાજર થશે. જય શ્રી કૃષ્ણ.